આમોદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા રોડ રસ્તાની સર્જાયેલી દયનીય પરિસ્થિતિને પગલે રોડ ઉપર ઊભા રહીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એકલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ હાથમાં બેનર લઈને વિરોધ નોંધાવ્યો હતો. 500 રૂપિયામાં બીક જાઓગે તો એસઆઈ રોડ પાઓગે તેવા બેનરો સાથે કોંગ્રેસ અને ભાજપને આડે હાથે લીધી હતી. ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વચ્ચે હવે આમોદ સહિતના અનેકો શહેર તાલુકાના માર્ગોનું ધોવાણ થયું છે. દર વર્ષે ચોમાસામાં માર્ગોના ધોવાણની સમસ્યા તો રહેતી જ હોય છે. વરસાદ પડતાની સાથે જ માર્ગો ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી જતા હોય છે. વિરોધ પ્રદર્શન અને લોકોમાં ઉઠતી ફરિયાદો બાદ તંત્ર દ્વારા કામગીરી દેખાડવા માટે રોડ ઉપર મેન્ટલો પથારવામાં આવતા હોય છે. તેવામાં હવે ચૂંટણી પણ નજીક આવી રહી છે અને રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. આમોદમાં ભરૂચથી આમોદ તેમજ આમોદથી જંબુસરને જોડતા માર્ગોની હાલતની પણ દશા કંઈક આવી થઈ છે. મસ્ત મોટા પડી ગયેલા ખાડાઓ વચ્ચે વાહન ચાલકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તેવામાં પણ હવે ચૂંટણીના પ્રચાર પ્રસારમાં લાગી ગયેલી તમામ પાર્ટીઓ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં એક પણ મોકો નથી મૂકી રહી. તેવામાં આમોદમાં મસ્ત મોટા પડી ગયેલા ખાડાઓ વચ્ચે આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. એકલા કાર્યકર્તાએ રોડના વચ્ચોવચ્ચ વિરોધ કરતા બેનરો લગાવી વિરોધ કરતા બેનરને હાથમાં લઈ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ ભાજપ ઉપર બંને ઉપર ગંભીર આક્ષેપો કરી રોડના કામમાં ભારે ગોબાચારી કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા. 13 કરોડના ખર્ચે રોડનું નિર્માણ થયું હતું. તેમાં ટૂંકા સમયમાં પડી ગયેલા ખાડા અને લઈને વ્યાપક ભ્રષ્ટાચારની ચર્ચા સાથે તેઓએ આક્ષેપ કર્યા હતા અને સાથે જ ભાજપ અને કોંગ્રેસને આડે હાથે લીધી હતી. તો સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના અગ્રણીઓ કે પ્રતિનિધિઓ જ્યારે લોકો પાસે વોટ આપ માંગવા માટે પહોંચશે ત્યારે લોકો તેમનો વિરોધ કરશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ભાજપ અને કોંગ્રેસ વિરુદ્ધ નારાઓ લગાવ્યા હતા. રસ્તો એકદમ બિલકુલ બેકાર રસ્તો છે, કાયમ માટે આ ખરાબ છે. એક વર્ષ નથી, કાયમ માટે વરસાદ થયો તો આવા ખરાબ થઈ જાય છે. આ કાયમ માટે નો પ્રોબ્લેમ છે, કાયમ માટે નો પ્રોબ્લેમ છે. દર ચોમાસા નો આ પ્રોબ્લેમ છે. આ લોકો ભણાવે છે પણ કઈ રીતના ભણાવે છે એક કઈ ખબર નથી. ત્યાં ઊંડા ઊંડા ખાડા પડશે. દર ચોમાસે 4 મહિના અમારે આ જ ચકલી વેઠવી પડે છે. અહીંયા આગળ કોન્ટ્રાક્ટર ને તમે શું કહેવા માંગો છો? કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ. તમારે કહાં સે આતે હો? હું અંગ્રેજ વચ્ચે આ તો ये रोड कैसा लगता है? रोड कैसा गिरत चलने का ये पता ही नहीं चलता सर. पूरा रोड है झुका हुआ है, सर क्या करें हम लोग? कितना ड्राइवर को परेशानी है, पूरा परेशानी है सर. દોસ્તો, મારું નામ સાજિત રેહાન છે અને હું આમ આદમી પાર્ટીનો એક પાયાનો કાર્યકર્તા છું અને હું એકલો છું, પણ આખી આમોદ અને જંબુસર અને ભરૂચ જિલ્લાની તમામ જનતાની પીડાને લઈને હું તમારા વચ્ચે આવ્યો છું. આમોદથી લઈને ભરૂચ સુધી અને જંબુસર સુધી રસ્તાઓની હાલત એટલી ખરાબ અને એટલી ખરાબ પરિસ્થિતિમાં છે કે કોઈ પણ કોઈ બી ગાડી લઈને જાય એટલે એની કમર તૂટવાની ગેરંટી છે. આ ભાજપ સરકાર આ 13 કરોડ રૂપિયાના ખર્ચે ગયા વર્ષે જ આ રસ્તો બનાવવામાં આવેલો છે, પણ ના ભાજપ સરકારનું તમે અહીંયા ભ્રષ્ટાચાર જોઈ શકો છો. અને આપણા ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય સંજયસિંહ સોલંકીને પણ આ ચેતવણી છે કે આ વખતે તમારે અગર વોટ લેવા આવવું હશે તો આ રસ્તાઓ સુધારવા પડશે. અને તમે વોટ લેવા જાઓ તો ખરા, દરેક દરેક ખૂણે તમારો વિરોધ છે, એ કોંગ્રેસ હોય કે ભાજપ. અબકી બાર એક મોકો આપને, પછી જો તમે ગુજરાતને અને પછી જો તમે આ રસ્તાઓને. તો દોસ્તો સમજી જજો, સમજી જજો, આ વખતે એક મોકો આપને જરૂર આપજો. એટલીસ્ટ સારા રસ્તાઓ માટે પણ એક તમે જરૂર મોકો આપને આપજો. આ મારું વિરોધ ચાલુ રહેશે અને ચાલતું જ રહેશે.